અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ. મોટા સમાચાર, દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન થયું છે. ઓમ પ્રકાશ કોહલી 2014-2019 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઓપી કોહલીએ ભાજપમાં જોડાઈ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ઓપી કોહલી વર્ષ 1999-2000 સુધી દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકે ફરજ પણ નિભાવી ચૂક્યા છે. જો કે ઓપી કોહલી હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમણે દુનિયામાંથી અલવિદા લઈ લીધી છે. તેમના નિધનના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઓપી કોહલી 1994-2000 સુધી રાજ્યસભાના સાંસદ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલ તો ઓપી કોહલીના નિધનના સમાચાર સાથે શ્રદ્ધાંજલિ પાઠવતી પોસ્ટ પણ કરી છે. તો આપને જણાવી દઈએ, દિગ્ગજ નેતા ઓપી કોહલી જેમનું નિધન થયું છે. ઓપી કોહલી જેઓએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, તેઓ રાજ્યપાલ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, ખૂબ જ દુઃખદ સમાચાર, ઓપી કોહલી હવે આપણી વચ્ચે નથી. તેઓ ગુજરાતના રાજ્યપાલ તરીકે ખૂબ સારો તેમનો કાર્યકાળ રહ્યો છે. બિલકુલ, જો તેમનો કાર્યકાળ ખૂબ સારો રહ્યો અને તેઓ રાજ્યપાલ તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો અને તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા. આજે તેમનું જે છે 88 વર્ષની નિધન થયું. તેમણે અંતિમ શ્વાસ લીધા અને આવતીકાલે સવારે 11:30 કલાકે નવી દિલ્હીમાં તેમની અંતિમ વિધિ પણ થશે. તેઓ જે છે દિલ્હી ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, મધ્યપ્રદેશના ગવર્નર, ગોવાના ગવર્નર અને ત્યારબાદ ગુજરાતના ગવર્નર તેઓ રહ્યા. એટલે 3 રાજ્યોમાં તેમણે જવાબદારી નિભાવી હતી. સનિષ્ઠ કાર્યકર્તાની સાથે એક વિરાટ નેતૃત્વ હતું જે દિલ્હી ભાજપનું હતું. તેમાંના એક ચહેરા પૈકીના એ ચહેરા હતા અને તેમની રાજકીય ક્ષેત્રે પણ તેમનું જે પદાર્પણ હતું ખૂબ મહત્વનું રહ્યું હતું. એટલે તેમની ભૂમિકાને બિરદાવી અને સાથે જ તેમની જે કામગીરી હતી ગુજરાતની, ગુજરાતમાં તેમણે જે કામ કર્યું હતું તેને ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જી જી, બિલકુલ બ્રિજેશ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો ખૂબ જ દુઃખદ સમાચાર અને તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવતી પોસ્ટ પણ કરી છે. ઓપી કોહલી કે જેઓ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ તરીકે તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા એવા કામો થયા છે જે ખરેખર બિરદાવવા લાયક કહી શકાય.